મારું સાબર કોઠા હા સુડીમેલ સુડીમેલ અને ગોઠેબલ હિંમતનગર. જોઈ લ્યો આ છે 140 રૂપિયાની લચ્છી છે, પણ 140 રૂપિયામાં જે વસ્તુ બધી નાખી છે ને, કિંગ ઓફ મીનાક્ષી. અહીંયા આવ્યા તો પછી તો આવું જ ખાવાનું હોય ને ભાઈ. એટલે આપણા સપ્રેબરને જે દૂર રહેતા હોય, બહાર બહુ લોકો યાદ કરતા હોય છે ને કે આ બધી વસ્તુ. રબડી, પછી બધું આઈસ્ક્રીમ, હિમાલયન ડ્રાય ફ્રૂટ ને માવા. નમસ્કાર દોસ્તો, કેમ છો? જમા હું છું આપનો દોસ્ત કમલેશ મોરબીથી. અનગોઠેબલ હિંમતનગર સોડી મેલ બહુ બધું અલગ અલગ આવે છે. અને કહેવાય ને, આજે આપણે અનગોઠેબલ હિંમતનગરમાં આવી ગયા છે. અને કહેવાય છે કે મીનાક્ષી લસ્સી, જેને અમે કાઠિયાવાડમાં લચ્છી કહીએ, અને અહીંયા લસ્સી, જે આમ તો લસ્સી બોલવામાં આવતું હોય છે નોર્મલી 99% બધી જગ્યાએ. તો આજે આપણે પહોંચી ગયા છે લસ્સી પીવા માટે. ને દેવભાઈ, આપણે જગ્યા કહી દો, કોઈને અહીં આવવું હોય તો એ જગ્યા કહી દો. આ ટાવર રોડ કહેવાય છે. તમે જો ઢાળ ચોડે હિંમત હાઈસ્કૂલ આવશે, એની સામે કોઈને બી પૂછો એટલે તમે સીધું મીનાક્ષી લસ્સી દેખાઈ જશે. એની લસ્સી કેવી ફેમસ છે ને? ફેમસ તમે બહુ જૂના છે ને? તો બહુ વર્ષોથી જૂના છે, લગભગ 15-20 વર્ષથી તો હું જોઉં જ છું. હું હિંમત હાઈસ્કૂલમાં જ ભણતો હતો. વાહ. તો તમે આની લસ્સી ટેસ્ટ કરી જુઓ તો તમને મજા આવી જશે, મોજ પડી જશે તમારી પાસે. આપણે બે ત્રણ જણા એ ગોઠવાઈ ગયો, બે ત્રણ જણા આ બાજુ આવતા રહીએ, પાક કરી લઈએ. આ લચ્છો છે ને ભાઈ, એ ખૂટાડો થોડો ઘઘરો છે. અને એક જણો આ કદાચ ખાઈ લે તો સવારથી સાંજ સુધી ખાવું ના પડે, એટલી જબરદસ્ત કેલરી મળી જતી હોય છે. જોઈ લ્યો, આ છે 140 રૂપિયાની લચ્છી છે, પણ 140 રૂપિયામાં જે વસ્તુ બધી નાખી છે ને, કિંગ ઓફ મીનાક્ષી. અહીંયા આવ્યા તો પછી તો આવું જ ખાવાનું હોય ને ભાઈ. હિંમતનગરનું આપણે યાર, પેલા તો આપણા સબસ્ક્રાઇબરને જે દૂર રહેતા હોય, બહાર બહુ લોકો યાદ કરતા હોય છે ને કે આ બધી વસ્તુ. રબડી, પછી બધું આઈસ્ક્રીમ, હિમાલયન ડ્રાય ફ્રૂટ ને માવા. હાલો, તમે ચાલુ રાખો. મજા પડી કે નહીં કમલેશ? આટલા બધી જગ્યાએ વિડીયો બનાવ્યા છે, લચ્છી તો આપણે બહુ હાઈટેક સુધી ખાધી છે. મને એવું કે લચ્છી શું હશે અહીંયા, પણ અહીંયા જે લચ્છી મેં જોઈ અને ભાઈ ખાધી, એના પછી લસ્સી જે મેં ખાધી, આવી આપણે નથી ખાધી, ખોટું નહીં તો બેસ્ટ લસ્સી છે. તમે હિંમતનગરમાં આવો તો જરૂરથી આ જગ્યાએ તમારે ટેસ્ટ કરવો જોઈએ.
પટિયાલા ગ્લાસ છે. આપણે પંજાબી લજ્જી પણ ખાધી જે પટિયાલા વાળી, પણ દિલથી ખવડાવે ને. આ બધું નામ કોમ થાય યાર ખબર છે, જેને ખવડાવવાની તેવડ હોય ને ભાઈ એના જ નામ થાય, બાકી પૈસા કમાવા માટે નહીં જોઈએ ને. અને આ છે રજવાડી. બસ તમારું નામ કહી દઉં અમને. ગોપાલભાઈ નંદકિશોર સોની. એક વાત કહું, લચ્છી તો મેં એવા લેવલ સુધીની પીધી છે કે વાત પૂછોમાં બેસ્ટમાં બેસ્ટ જેની લચ્છી હોય ને, પણ આ તમારી લચ્છી મને સૌથી બેસ્ટ લાગી ગયો. અને આની અંદર જે આટલી બધી વસ્તુ નાખી છે મેં ક્યારે નથી જોઈ આટલી બધી વસ્તુ. જે આમાં તમે જયારે શરૂઆત કરી ત્યારે કેટલા રૂપિયામાં લચ્છી વેચતા હતા? દસ રૂપિયા ગ્લાસ હતો. લારી હતી મારી બાર. હા હા, લારી ત્યાંથી સ્ટાર્ટ કરી દીધું. ત્યારે લોકોને કેવી રીતના ખવડાવતા તમે? કાચના ગ્લાસમાં. એને આવો આટલું બધું માવા ને બધું નાખતા? ત્યારે રબડી નાખતા, માવો નાખતા, ડ્રાયફ્રૂટ નાખતા 10 રૂપિયામાં. માવો ને બધું આપણે રબડી તો આમાં ન આવે લચ્છી ની અંદર. રબડી તો રબડી આવશે અંદર, પણ કેવું રબડી તો ટેસ્ટ આખો હા. આમાં છે વ્હાઈટ રબડી રાખી છે મેં અંદર, કેસર નાખી છે રબડી, બને રાખી છે અંદર. એમ નહીં, આમ તો લચ્છીમાં રબડી ને બધું કોઈ નાખતું નથી. ના, કોઈ નથી નાખતું. અમારે કોઈ નથી નાખતું. પછી પાર્સલ કરો કે નહીં? મારા બધા બધા બાર બાર હોય તો પાર્સલ થઈ જશે. તમને નંબર આપું છું સ્ક્રીન ઉપર, આઈને ફોન કરજો. પાર્સલ તમને બધા આવશે ફોન. ખવડાવજો બધા. પાર્સલ થઈ જશે. રબડી સાથે જલેબી તો આવતી હોય, ખાતા હોય છે, પણ રબડી સાથે ગુલાબજાંબુ તો બધે આપણે પહેલી વાર. અને આ અમારા જે ગુલાબજાંબુ છે ને એ પણ ફરાળી ફરાળી છે, ઉપવાસમાં ખાઈ શકો તમે. મેં આ છે ને ભાઈ આપણા ફેવરેટ રાજભાઈ નું જાંબુ છે ને, ફેવરેટ છે. જો પાલનપુર ની કોમેન્ટ આવી ગઈ હશે હવે તો. ખાઈ શકો મેદા વગર નો. તમે દાંતની જરૂર નહીં પડે એટલો સોફ્ટ છે. સાચી વાત. અને રબડી ખાઈને તો મને છે ને માઉન્ટ આબુની યાદ આવી ગઈ. આબુ રોડ દયાલાલની રબડી. બીજું તો અહીંયા ઘણું બધું છે ભાઈ, આપણે કદાચ વિડીયો કવર કરાવીશું ને તો એ ઓછું પડશે, પણ સૌથી બેસ્ટ છે ને એમની લચ્છી પીવા માટે લોકો વધારે પસંદ કરતા હોય છે. સારું મિત્રો, આપણે લોકલ વધારે વિડીયો બનાવતા છે એનું કારણ છે કે એમને લારીથી શરૂઆત કરીને આટલે સુધી પહોંચ્યા છે. ક્યારે પહોંચ્યા હશે કે પોતાની વસ્તુ લોકોને ખવડાવી છે એના માટે પહોંચ્યા છે. તમે માનશો નહીં, હું વિચારતો હતો, મેં કીધું આવી દુકાનમાં યાર લચ્છી યાર નહીં જામે, જાય તો ખરા શું છે, પણ અહીંયા જે લચ્છી પીધી ને ભાઈ હિંમતનગરમાં જરૂરથી એકવાર ટેસ્ટ કરવા માટે આવજો. હું તો બધાને ખાસ, હું તો દુનિયાથી અલગ માણસ છું, તમને બધાને કહું જ છું. લોકો ફરવા માટે કહેતા હોય પણ હું તો બધાને ખાવા માટે જ ઇન્વાઇટ કરું છું. ખાવા માટે જરૂરથી વધારો. ટાવર રોડ ઉપર છે. અને મીનાક્ષી તો બહુ જૂનું છે ને તમારું, બહુ સંઘર્ષ કરીને આટલે પહોંચ્યા છો. 32 વર્ષ થઈ ગયા મને, પણ તમારામાં એક છાંટો અભિમાન નથી હો. એ વસ્તુ તમારા ગોડ ગિફ્ટ ભગવાને આપી છે, નકર તો આટલું થઈ જાય પછી તો સાહેબ અમને બોલાવતે પણ નથી યાર. હવે ક્યારેક ક્યારેક શેઠને કહીએ ને તો એ બોલે પણ નહીં. તો આ હિંમતનગરની મોજ છે ભાઈ. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તેડિયા ધરતી તકતી હરિયમ દસ્ત જય માતાજી જય ભગવતી જય મોગલ એન્ડ જય હિન્દ. જ્યારે પણ તમે આ બાજુ હિંમતનગર આવો ને તો મીનાક્ષીની સરસ મજાની લસ્સી પીવા માટે પહોંચી જાજો. જય હિન્દ, બાય બાય.